हाँ तो मित्रों आपणे एक्जाम्पल नंबर 6 अने एक्जाम्पल नंबर 7 आ बे पास्ट टेन्सना पेरेग्राफ छे तेनो आपणे स्टडी करिए। चेन्ज द टेन्स ते टॉपिक आपणे शीखी रह्या छीए। फॉर एक्जाम्पल क्वेश्चन आवो छे, रफीक भाई मंसूरी वर्क्स एन इंग्लिश टीचर, ही डज़ नॉट टीच एनी अदर सब्जेक्ट, He is working quite seriously। तो मित्रों क्वेश्चन आवो छे, हवे एना आंसर ने आ रीते आपणे लखवानुं छे। एग्जाम में आवी रीते सूचना आपी हशे, स्टार्ट लाइक दीस, आवी रीते शुरू करो। जवाब में लख्युं छे मिस्टर मोदी वर्क्ड। तो अहींया आपणे वर्क्ड एवुं लख्युं छे एटले आपणने ख्याल आवे के वर्क्सना प्लेस ઉપર વર્કડ એવું લખવાનું છે। તો સિમ્પલ પ્રેઝન્ટને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે એટલો આપણને ખ્યાલ આવશે। તો આનો આન્સર આપણે મિત્રો લખી શકીએ, હિયર ધ આન્સર ઇઝ રફીક ભાઈ મંસૂરી વર્કડ, વર્કની જગ્યાએ વર્કડ એવું લખ્યું છે, વર્કડ એન ઇંગ્લિશ ટીચર, હી ડઝ નોટ લખ્યું છે તો ડઝ નોટને પાસ્ટ ટેન્સમાં ફેરવીએ તો ડઝ નોટનું શું લખાશે, ડીડ નોટ। તો આન્સર લખીશું હી ડઝ નોટનું ભૂતકાળ થશે ડીડ નોટ, He did not teach any other subject। પછી વાક્ય છે He is working quite seriously। Is working છે, is working એ ચાલુ વર્તમાનકાળ છે, તેની જગ્યાએ ચાલુ ભૂતકાળમાં ફેરવીએ તો આપણે લખીશું He was working, He was working quite seriously, quite seriously। तो मित्रों आवी रीते वर्तमान कालना पेरेग्राफ ने भूतकाल में फेरवानो पूछा, बराबर। तो आवी रीते आपणे एने કન્વર્ટ કરતા શીખ્યા। લેટ સી ધ અનધર પેરેગ્રાફ, વર્કબુક પેજ નંબર 100 પેરેગ્રાફ નંબર 7। જૈમિની ધ ક્વેશ્ચન ઇઝ, જૈમિની રિક્વેસ્ટ યુ ટુ લુક એટ ધ પિક્ચર। તો જૈમિની રિક્વેસ્ટ્સ એવું લખ્યું છે, તો રિક્વેસ્ટ એ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। વોટ ડુ યુ નોટિસ, તો અહીંયા ડુ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે। ઇઝન્ટ ઇટ ફની, ઇઝન્ટ એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે। દેર ઇઝ અ મંકી હુ હેઝ અ ન્યૂઝ પેપર ઇન હિઝ હેન્ડ એન્ડ રીડિંગ ઇટ। તો મિત્રો આખો જ પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેરેગ્રાફને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનો છે। તો કેવી રીતે મિત્રો કન્વર્ટ કરી શકીએ તો આપણે જોઈએ। ચાલો નીચે સૂચના આપી છે, સ્ટાર્ટ લાઈક ધીસ, જૈમિની રિક્વેસ્ટેડ, તો રિક્વેસ્ટના પ્લેસ ઉપર રિક્વેસ્ટેડ, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેરેગ્રાફને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે। તો લેટ સી ધ આન્સર, જૈમિની રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર। જૈમિની રિક્વેસ્ટેડ ટુ લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ એવું આપ્યું છે, તો ડુના પ્લેસ ઉપર ડીડ લખીશું, વોટ ડીડ યુ નોટિસ, ડુનું ભૂતકાળ શું થશે, ડીડ, વોટ ડીડ યુ નોટિસ। પછી છે ઇઝન્ટ ઇટ ફની, તો ઇઝન્ટનું ભૂતકાળ શું થશે મિત્રો,
Wasn't it funny? Isn't ના પ્લેસ ઉપર આપણે લખીશું wasn't. There is a monkey. તો is ના પ્લેસ ઉપર લખશું was. There was a monkey. Who has a newspaper છે. Has ના પ્લેસ ઉપર શું લખશું had. Who had a newspaper in his hand and reading it. તો મિત્રો રિક્વેસ્ટના પ્લેસ ઉપર આપણે રિક્વેસ્ટેડ લખ્યું એટલે આ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેરેગ્રાફને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે કન્વર્ટ કર્યું. તો રિક્વેસ્ટના પ્લેસ ઉપર રિક્વેસ્ટેડ લખ્યું, ડૂના પ્લેસ ઉપર આપણે ડીડ લખ્યું, ઇઝન્ટના પ્લેસ ઉપર વોઝન્ટ લખ્યું, હેઝના પ્લેસ ઉપર હેડ લખ્યું. તો જે પ્રેઝન્ટ ટેન્સના પેરે વર્બ ક્રિયાપદો છે તેને આપણે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કર્યું. ઓકે, લેટ્સ સી અનધર પેરેગ્રાફ. મિત્રો બીજો એક પેરેગ્રાફ છે પણ આપણે જોઈએ. પેરેગ્રાફ નંબર 18, 18મો પેરેગ્રાફ છે. 18મા પેરેગ્રાફમાં પણ સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ આન્ટ્સ આર ધ ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા. તો અહીંયા જે આર આપ્યું છે તે સાદા વર્તમાન કાળમાં છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. તો અહીંયા પણ હેવ એ વર્તમાનકાળનું ક્રિયાપદ છે અને આર એ ભૂતકાળનું ક્રિયાપદ છે, સોરી વર્તમાનકાળનું ક્રિયાપદ છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, આર પણ વર્તમાનકાળ, બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ મેલી મિલિયન્સ અલોંગ એન્ડ દે ડેવોર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પથ. તો મિત્રો જેટલા બી ક્રિયાપદોમાં અન્ડરલાઇન કરી છે તે બધા જ ક્રિયાપદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. ફોર એક્ઝામ્પલ આર, હેવ, આર, આર, માર્ચ, ડેવોર, હેપન્સ, ઓલ ધ વર્બ્સ આર ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું છે. તો અહીંયા લખ્યું છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ આર્ટ્સ વર આપ્યું છે, આરના પ્લેસ ઉપર વર લખવાનું, મતલબ આર એ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે, વર એ સાદા ભૂતકાળનું છે. એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી શેમાં ફેરવવાનું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો મિત્રો એનો જવાબ આપણે અહીંયા લખીએ છીએ. હિયર ઇઝ ધ આન્સર. આન્સર લખું છું, ધ મોસ્ટ ફેરોસિયસ, ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ આર્ટ્સ વર, આરની જગ્યાએ લખ્યું છે વર, ધ ડ્રાઈવર આર્ટ્સ ઓફ ડ્રાઈવર આર્ટ્સ ઓફ આફ્રિકા. દે હેડ, હેવનું ભૂતકાળ લખીશું હેડ, નો ફિક્સ્ડ હોમ બટ વર ઓલવેઝ, આરની જગ્યાએ લખીશું વર, ઓલવેઝ ઓન ધ મૂવ. દે વર,
आर ना प्लेस ऊपर लखीशू वर, दे वर कम्प्लीटली ब्लाइंड बट दे मार्च्ड, बट दे मार्च्ड, मार्च ना प्लेस ऊपर लखीशु मार्च्ड इन लॉन्ग लाइन्स मेनी मिलियन अलोंग एंड दे डेवोर छे, डेवोर नो भूतकाळ थशे डेवोल्ट, पास्ट फॉर्म लखीशु डेवोल्ट एनी एनिमल दैट हेप्पन नो भूतकाळ थशे हेप्पन्ड टू बी इन देर पथ, तो आवी रीते सिंपल प्रेजेंट टेन्स ना पेरेग्राफ ने सिंपल पास्ट टेन्स में कन्वर्ट करवानो पूछा, तो आवी रीते आपणे एने कन्वर्ट करी शकी। तो अहीं आपणे ने त्रण पेरेग्राफ आपेला छे वर्कबुक में, पेरेग्राफ नंबर 6, पेरेग्राफ नंबर 7 एंड पेरेग्राफ नंबर 8। तो आटला पेरेग्राफनी आपणे आजे प्रेक्टिस करी। આજે આપણે પાસ્ટ ટેન્સના ચાર જે કાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે માહિતી મેળવી। આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ। હવે બીજા જે ચાર કાળ છે ફ્યુચરના, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું। ઓકે, બાય।